પોરબંદર જિલ્લામાં યોજાયેલ જુનિયર ક્લાર્કની પરીક્ષામાં નોંધાયેલા 10,470 ઉમેદવારોમાંથી 4,619 પરીક્ષાર્થીઓ હાજર રહ્યા હતા, જ્યારે 5,851 ગેરહાજર રહ્યા હતા. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા પોરબંદર સહિત રાજ્યભરમાં આજે જુનિયર ક્લાર્ક સંવર્ગની પરીક્ષા યોજાઈ હતી, જેમાં જિલ્લાના 36 બિલ્ડિંગ ખાતે 349 બ્લોક ખાતે પરીક્ષાનું આયોજન કરાયું હતું. જિલ્લામાં 10,470 પરીક્ષાર્થીઓ પરીક્ષા માટે નોંધાયેલા હતા, જેમાંથી 56% ઉમેદવારો ગેરહાજર રહ્યા હતા, એટલે કે 5,851 પરીક્ષાર્થીઓ ગેરહાજર રહ્યા હતા, જ્યારે 4,619 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. પરીક્ષાને લઈને સઘન બંદોબસ્ત અને વ્યવસ્થા કરવામાં આવી હતી. આ પરીક્ષા શાંતિપૂર્ણ રીતે યોજાઈ તે માટે ચેકિંગ સ્કવોડ, રૂટ સુપરવાઇઝર, માઇક્રો ઓબ્ઝર્વર, બોર્ડના પ્રતિનિધિ સહિતની ટીમ સહિત પોલીસ બંદોબસ્ત સાથે ફરજ બજાવી હતી. દરેક બ્લોક સીસીટીવી કેમેરાથી સજ્જ હતા. ઉલ્લેખનીય છે કે અગાઉ જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટ્યું હતું, જેથી પરીક્ષાર્થીઓમાં ભારે રોષ જોવા મળતો હતો. આ વખતે શાંતિપૂર્ણ રીતે પરીક્ષા યોજાતા પરીક્ષાર્થીઓ ઉપરાંત તંત્રએ પણ હાશકારો અનુભવ્યો હતો. આન્સરશીટ ભાવસીજી હાઈસ્કૂલ ખાતેના સ્ટ્રોંગરૂમમાં રાખવામાં આવી હતી, બાદમાં ગાંધીનગર ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મોકલવામાં આવી હતી. પોરબંદર જિલ્લામાં દેવભૂમિ દ્વારકા, જામનગર અને ગીર સોમનાથ જિલ્લાના ઉમેદવારો પરીક્ષા આપવા માટે આવ્યા હતા, જ્યારે પોરબંદર જિલ્લાના ઉમેદવારો જામનગર અને રાજકોટ વગેરે જિલ્લાઓમાં પરીક્ષા આપવા માટે ગયા હતા. પરીક્ષા માટે જિલ્લામાં પોરબંદર, રાણાવાવ અને કુતિયાણાના અલગ અલગ સેન્ટરોમાં 36 શાળા કોલેજ ખાતે 349 બ્લોકમાં પરીક્ષા લેવાઈ હતી. સુરક્ષા વ્યવસ્થા માટે 3 DYSP, 6 PI અને 21 PSI સહિત 200થી વધુ પોલીસ કર્મચારીઓ ફરજમાં જોડાયા હતા અને જુદા જુદા સેન્ટરો ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. પરીક્ષા સ્થળો ઉપર સ્ત્રી ઉમેદવારોને મહિલા પોલીસ કર્મચારીઓએ અને યુવાનોને પુરુષ પોલીસ કર્મચારીઓએ તપાસ્યા હતા, તો પરીક્ષા માટે 500 જેટલા કર્મચારીઓને પણ તાલીમ આપવામાં આવી હતી. પોરબંદર જિલ્લાના પરીક્ષાર્થીઓ અન્ય જિલ્લામાં અને અન્ય જિલ્લાના પરીક્ષાર્થીઓ પોરબંદર જિલ્લામાં પરીક્ષા આપવા માટે આવ્યા હતા. આ પરીક્ષાર્થીઓને આવવા જવામાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે પોરબંદર ST વિભાગ દ્વારા ખાસ બસો ફાળવીને આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લાના પરીક્ષાર્થીઓ માટે જામનગર માટે 11 બસ અને રાજકોટ માટે 4 બસ એક્સ્ટ્રા ફાળવવામાં આવી હતી. સવારે 5 વાગ્યાથી બસ દોડાવવામાં આવી હતી. જિલ્લામાંથી ST બસમાં 1,142 પરીક્ષાર્થી ગયા હતા, જેને લઈને 67,187 રૂપિયાની ST વધુ આવક થઈ હતી, જ્યારે વેરાવળ, જામનગર અને દ્વારકાથી 9 બસ મારફત પરીક્ષાર્થીઓ પોરબંદર આવ્યા હતા. એ સિવાય અનેક પરીક્ષાર્થીઓ પોતાના વાહન અથવા અન્ય ખાનગી વાહન મારફત પરીક્ષા આપવા આવ્યા હતા. પરીક્ષાર્થીઓએ એવું જણાવ્યું હતું કે આ વખતે પરીક્ષાનું આયોજન વ્યવસ્થિત રીતે કરાયું છે, પરંતુ પેપર ખૂબ જ લાંબુ હતું, જેના લીધે સમય ઘટ્યો હતો. આ વખતે મહેનત પણ સારી કરી હોવાના લીધે પાસ થવાની આશા છે. પોરબંદર ખાતે વિવિધ જિલ્લાના પરીક્ષાર્થીઓ પરીક્ષા આપવા માટે આવ્યા હતા, જેઓ વિવિધ વિસ્તારથી અજાણ હોવાથી તેમણે રિક્ષા ચાલકો મદદરૂપ બન્યા હતા. ટ્રાફિક શાખાના PSI KB ચૌહાણ દ્વારા અગાઉથી જ પિયાગો રિક્ષા એસોસિએશન સાથે ચર્ચા કરીને ઉમેદવારોને મદદરૂપ બનવા જણાવ્યું હોવાથી રિક્ષા ચાલકોએ પણ વ્યાજબી ભાડું લઈને પરીક્ષાર્થીઓને સમયસર પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડ્યા હતા. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. નામ PB મકવાણા, ડેપો મેજર પોરબંદર. આજરોજ 9/4/2023 જે જુનિયર ક્લાર્કની પરીક્ષા સબબ પોરબંદરથી જામનગર માટે 11 બસ, પોરબંદરથી રાજકોટ માટે 4 બસ એક્ઝામ સબબ વિદ્યાર્થીઓને ફાળવેલ. તે પૈકી 1,142 વિદ્યાર્થીઓમાં મુસાફરી કરેલ અને 61,887 રૂપિયાની ઇન્કમ થવા પામેલ છે. એ જ પ્રમાણે જામનગર, ગીર સોમનાથ અને દ્વારકા જિલ્લામાંથી પોરબંદર ખાતે 8-10 બસો આવેલ છે. ST દ્વારા તમામ જિલ્લાઓમાં એકબીજા જિલ્લામાં જે પરીક્ષાર્થીઓ અપડાઉન કરવા માટે વ્યવસ્થા કરવામાં આવેલ છે, એમાં કોઈ પણ જાતની મુશ્કેલી ન પડે એ રીતનું ST દ્વારા આયોજન કરવામાં આવેલ છે.